કેમ છો વિદ્યાર્થી મિત્રો ને આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ ભારતીય બંધારણ એને સમજીશું પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરું પહેલી ખાલી જગ્યા છે બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે વિદ્યાર્થી મિત્રો બંધારણની શરૂઆત આમુખથી થાય છે માટે ખાલી જગ્યામાં જવાબ આવશે એ પછી બીજી ખાલી જગ્યા છે બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા ત્યારથી મિત્રો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા માટે ખાલી જગ્યામાં જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ પછી ત્રીજી ખાલી જગ્યા છે બંધારણ સભામાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા વિદ્યાર્થી મિત્રો બંધારણ સભામાં કુલ સભ્યો હતા માટે ખાલી જગ્યામાં જવાબ આવશે ત્રણસો નેવ્યાસી ચોથી ખાલી જગ્યા છે બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે માટે ખાલી જગ્યામાં જવાબ આવશે સંઘીય વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રશ્ન એક અહીં પૂરો થાય છે હવે એ પછીનો બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એનો પહેલો પ્રશ્ન છે બંધારણનો અર્થ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે એ પછીનો બીજો પ્રશ્ન છે બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બંધારણના ઘડવૈયા તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકરને ઓળખવામાં આવે છે. એ પછીનો ત્રીજો પ્રશ્ન છે લોકશાહી એટલે શું? વિદ્યાર્થી મિત્રો લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. એ પછીનો ચોથો પ્રશ્ન છે બંધારણ ક્યારે અમલમાં આવ્યું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ અમલમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રશ્ન બે અહીં પૂરો થાય છે હવે એ પછીનો ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો મા પહેલો પ્રશ્ન છે બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો વિદ્યાર્થી મિત્રો આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓમાં એક લોકશાહી બે મિનસાંપ્રદાયિક અને ત્રીજું પ્રજાસત્તાક હવે એમાં પહેલું છે લોકશાહી તો ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે બીજી વિશેષતા છે બિન સાંપ્રદાયિક ભારત બિન સાંપ્રદાયિક દેશ છે બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાય નહીં કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે સંપ્રદાયના આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય એ પછી ત્રીજી વિશેષતા છે પ્રજાસત્તાક ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે પ્રજાસત્તાક એટલે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે આપણો પ્રશ્ન પૂરો છે હવે એ પછીનો બીજો પ્રશ્ન છે કોઈ પણ બે મૂળભૂત હકો વિશે વિસ્તારથી લખો અહીં આપણે આજે સમાનતાનો હક અને સ્વતંત્રતાના હક વિશે સમજીશું પહેલો જોઈશું સમાનતાનો હક કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે ધર્મ જાતિ લિંગ અને રંગને આધારે કોઈ પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે તો આ છે સમાનતાનો હક હવે એ પછી બીજો હક છે સ્વતંત્રતાનો હક દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે તો આ થયો સ્વતંત્રતાનો હક તો અહીં આપણો બીજો પ્રશ્ન અહીં પૂરો થાય છે હવે એ પછીનો ત્રીજો પ્રશ્ન છે કોઈ પણ ચાર મૂળભૂત ફરજો જણાવો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે ચાર ફરજો જોઈશું એમાં પહેલી છે બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની એ આપણી પહેલી ફરજ છે બીજી છે આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની આ છે બીજી ફરજ ત્રીજી છે ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની આ છે આપણે ત્રીજી ફરજ દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની વિદ્યાર્થી મિત્રો અહીં આપણી આ જે ચાર મૂળભૂત ફરજો છે એના વિશે સમજ પડી હશે તો અહીં આપણો આ પ્રશ્ન પૂરો થાય છે હવે એ પછીનો ચોથો પ્રશ્ન છે વિચારો અને લખો એમાં પહેલું છે કે જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય વિદ્યાર્થી મિત્રો વ્યક્તિને પોતાની યોગ્યતા હોવા છતાં સમાન હક મળે નહીં વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે નહીં એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં વ્યવસાય કે નોકરી કરવા જઈ શકે નહીં આખા દેશમાં વ્યક્તિ સ્વતંત્ર રીતે હરીફરી શકે નહીં એક વ્યક્તિ

વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય ભાગ બનાવવી જોઈએ વિદ્યાર્થીઓ મૂળભૂત થી સારી રીતે વાકેફ થાય તેવું વાતાવરણ શાળામાં નિર્માણ થવું જોઈએ સાથે સાથે તેમના માતા પિતા પણ વિદ્યાર્થીને પોતાની ફરજો પ્રત્યે જાગૃત કરે તે જરૂરી છે હવે એ પછીનો ત્રીજો પ્રશ્ન છે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મળી હતી બંધારણ સભાએ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ મળેલી કુલ એકસો છાસઠ બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું ભારતની આઝાદી બાદ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકારી આથી દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સ્વાધ્યાય પૂરો થાય છે જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઈક કરજો અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે આભાર